आज आपणे प्रोटीन शीखे पहला प्रोटीन छे यू तुमने शीखवाड़ी देव पछी आपणे कार्बोहाइड्रेट ने एमसीक्यू पर जईए 100 माथी हूँ तुमने पहला शीखवाड़ू छू के कार्बोहाइड्रेट ने एमसीक्यू जे बधा अने एमसीक्यू शीखवाड़ू छू अने पछी तुमने आगळ सोल्यूशन करवा माटे आपूछ। जो प्रोटीन शू छे, प्रोटीन छे ने बहु अगत्यनी वस्तु छे। સૌથી વધારે પ્રોટીન છે એ શેમાંથી મળે? માંસ માંથી મળે, કઠોળ માંથી મળે, બરાબર, માછલી માંથી મળે। તો માંસ માંથી, માછલી માંથી અને કઠોળ માંથી સૌથી વધારે પ્રોટીન મળે। અત્યારના સમય પ્રમાણે બધા લોકોના શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે। પ્રોટીન છે ને આપણા શરીરને લડવા માટે શક્તિ પૂરી પડે। ઘસારાને કારણે નાશ પામેલા કોષોને સ્થાને નવા કોષો છે એના માટે પ્રોટીન અગત્યનું છે। પ્રોટીન એક પ્રકારનો સંકીર્ણ જૈવિક પોલિમર છે। પ્રોટીન છે એ એક પ્રકારનો સંકીર્ણ જૈવિક પોલિમર છે। પ્રોટીનના જે અણુભાર હોય એ પ્રોટીનના અણુભાર છે એ 20,000 થી શરૂ કરીને 2 કરોડ સુધીના હોઈ શકે। પ્રોટીન છે એ પોતે સંકીર્ણ પ્રકારનું જૈવિક પોલિમર છે। સંકીર્ણ પ્રકારનું બોક્સ ટાઈપ આપણે આવે એ રીતે, બરાબર, કારણ કે ધારો તમે કેપોર એફિસિયન્સી લખ્યું હોય, આવી રીતે મેં લખ્યું હોય કેપોર એફિસિયન્સી લખ્યું હોય, તો આટલો ભાગ આપણી માટે સંકીર્ણ કહેવાય ને, એ સંકીર્ણ પાછું જૈવિક પોલિમર એમ। બીજું, આ પ્રોટીન છે એ આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો તરીકે, ઉત્સેચકો તરીકે, અંતઃસ્ત્રાવો તરીકે, ઉત્સેચકો તરીકે, પ્રતિદ્રવ્ય એટલે એન્ટીબોડી તરીકે, શરીરના રક્ષણાત્મક ભાગ તરીકે ઉપયોગી છે। એન્ટીબોડી એટલે શરીરને પ્રતિરક્ષા તંત્ર આપે, ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બનાવે એમ। એ પ્રોટીન બહુ અગત્યનું હોય। અત્યારે કેવું છે કે ધારો કે મેં 10 જણાનું લોહીનું સેમ્પલ લીધેલું, 10 જણાનું બ્લડનું સેમ્પલ લીધેલું હોય, તો એ 10 જણાના બ્લડના સેમ્પલમાંથી 9 જણાની અંદર છે ને પ્રોટીન છે ને ગેરહાજર આવે, એટલે બધાની ઇમ્યુન સિસ્ટમ છે જે પ્રતિકાર પ્રતિરક્ષા તંત્ર છે એ ઘટી ગયું છે, ઓછું થઈ ગયું છે। એટલા કારણે જ શું થાય કે બાકી બધા રોગો છે એનું પ્રમાણ છે વધારે જોવા મળે। એટલે આપણા ખોરાકમાં એવું જોઈએ કે આપણે ખોરાક છે એ રેગ્યુલર જે ખાતા હોય એ જ પ્રમાણે ખાતા હોઈએ, નવું કોઈ પણ ઉમેરતા ન હોઈએ, કે જૂનું છે નવું કઈ નવું નવા ખાવાના ફેરફારમાં કઈ નહીં કરતા હોઈએ, અઠવાડિયામાં આપણે ઓછામાં ઓછા 3 થી 4 વખત કઠોળ ખાવા જેવું ન ખાતા હોઈએ, બરાબર। પહેલાના ટાઈમમાં ઋષિ મુનિઓ પણ હું આખું ટાઈમ ટેબલ બનેલું અઠવાડિયાનું, કે નહીં મંગળવારે હંમેશા મગજ હોય એમ, ગુરુવાર હોય તો દૂધી ચણાની દાળ જ હોય એમ, શનિવાર હોય તો અડદની દાળ જ હોય એમ, બરાબર છે, બાકી તુવેર દાળ હોય, તો એ બધામાં પ્રોટીન એવું એમ। પહેલા શું કરતા કે આપણે ઘઉંનો લોટ હોય જળાવતો અહીંયા સોયાબીન ની ઉમેરતા, એટલે ઘઉંની આજે સોયાબીન ની ઉમેરે એટલે શું થાય, ઘઉંમાંથી કાર્બોદિત મળે અને સોયાબીન ઉમેરીને પ્રોટીન મળે। અત્યારે કેટલા લોકો ઘરમાં શું થાય, ઘઉંનો લોટ જળાવવા નાખતા હોય તો એમાં અમુક પાલીએ અમુક તો સોયાબીન ઉમેરતા જ હોય, એટલે એવું કરવાથી શું થાય કે આપણા શરીરની અંદર છે એ પ્રોટીન છે એ એડ થાય, અને જે આપણા શરીરને શું કરે, ફાયદો કરે, બરાબર, એમાં છે શરીરની અંદર છે થોડા ફેરફાર લાવે, એટલે આપણા શરીરમાં પ્રતિકાર શક્તિ છે જળવાયેલી છે। હવે હું તમને એમ કહું કે નહીં, આપણી પાસે જે પ્રોટીન છે એ પ્રોટીન છે એનું જો જળ વિભાજન કરવામાં આવે, તો આ પ્રોટીનનું જળ વિભાજન કરીએ તો એમાંથી આપણને પેપ્ટાઇડ બંધ મળે, અને એ પેપ્ટાઇડ બંધ છે એને તોડવામાં આવે, એનું પાછું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને શું મળે, એમિનો એસિડ મળે। તો આ એમિનો એસિડ છે એ આપણા શરીરમાં હોય, આવા 20 પ્રકારના એમિનો એસિડ હોય, એ 20 પ્રકારના એમિનો એસિડ છે એ આપણા શરીર માટે કેવા છે, અગત્યના છે, જરૂરી છે। તો 20 પ્રકારના એમિનો એસિડ છે એ જરૂરી હોય, એ જરૂરી છે આપણને। હવે હોય શું, મેઇન એની અંદર તત્વો તરીકે હોય કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, એ ઉપરાંત સલ્ફર અને ફોસ્ફરસ છે એ આપણી માટે અધાતુ તરીકે જરૂરી હોય, અને ધાતુ તત્વ તરીકે જે જરૂરી હોય એમાં નામ છે ફેકવું, મંજન, તમારા મંજન રાખવું, બરાબર। હવે આ જે એમિનો એસિડ હોય તો એમાં શબ્દ આવે છે એમિનો એસિડ, સૌથી પહેલો શબ્દ છે પ્રોટીન। તો પ્રોટીન શબ્દ કઈ રીતે આવે, પ્રોટીન એટલે પ્રોટો પરથી આવેલો,
એટલે શું થાય, શરૂઆતની જે રક્ષા પ્રણાલી માટે જે જરૂરી શબ્દ હતો એ પ્રોટીઓસ પરથી પ્રોટીન આવેલું છે. પ્રોટીઓસ એના પરથી કોણ આવેલું છે, પ્રોટીન આવેલું છે, બરાબર. એટલે એ આપણા શરીરની સુરક્ષા પ્રણાલી માટે સૌથી અગત્યનો ભાગ છે. શરૂઆતમાં હું એમિનો એસિડ લખું તો મોટા ભાગે શું થાય કે પ્રોટીનના જલિભાજનથી મળે એ બધા એમિનો એસિડ છે એ આપણા માટે કેવા એમિનો એસિડ મળે છે, આલ્ફા એમિનો એસિડ મળે છે. જો આલ્ફા એમિનો એસિડ સિવાય એમિનો એસિડ મળતા હોય પણ આપણે આલ્ફા શબ્દ કઈ છે, આપણે જો NH2 CHR અને COOH. હવે જો એક બાજુ કયો સમૂહ છે, એમિનો સમૂહ. એક બાજુ કયો છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એક બાજુ એમિનો સમૂહ છે, એક બાજુ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. અને આ જે R છે ત્યાં આગળ કોઈ પણ વસ્તુ જોડાય, ત્યાં આગળ એવું થાય કે મુક્ત શૃંખલા વાળા સંયોજનો પણ જોડાય, શૃંખલા વાળા પણ જોડાય, ચક્રીય પણ જોડાય, એરોમેટિક સંયોજનો પણ જોડાય, બરાબર. અને નોન એરોમેટિક પણ જોડાય, ચક્રીય હોય, એરોમેટિક હોય, હાઇડ્રોકાર્બન વાળો ભાગ જોડાયેલો હોય, ત્યાં આગળ હાઇડ્રોકાર્બન નો ભાગ જોડાયેલો હોય, આવા બધા સંયોજનો પણ શું થાય ત્યાં આગળ જોડાઈ શકે. હવે હોય કેવી રીતે તમને સમજો કે આ મૂળ આપણી માટે કાર્બોક્સિલિક એસિડ છે, એની પછીનો કાર્બન છે આલ્ફા કહેવાય. તો હોય આવી રીતે કે નહીં, આ કાર્બોક્સિલિક એસિડ છે, પછી હું તમને આગળ શીખવાડું કે નહીં, આ કાર્બોક્સિલિક એસિડ પછીનો ભાગ આલ્ફા કહેવાય, આને બીટા કહેવાય, આને ગામા કહેવાય, હજી ડેલ્ટા આવે. તો આમ સુધી લંબાયેલું હોય આલ્ફા બીટા ગામા ડેલ્ટા. પણ આપણે શું છે અહીંયા કે કાર્બોક્સિલિક એસિડ નો પછીનો કાર્બન આલ્ફા છે અને આલ્ફાની હારે જ એમિનો સમૂહ જોડાયેલો છે, આલ્ફાની હારે જ એમિનો સમૂહ જોડાયેલો છે, એટલે આપણે એને શું કહીએ, આલ્ફા એમિનો એસિડ કહીએ. એટલે આ કાર્બોક્સિલિક એસિડ છે એની પછીનો કાર્બન આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન હારે એમિનો જોડાયેલો છે, એટલે આપણે એને શું કહેવાય, એમિનો એસિડ તરીકે એને ઓળખવામાં આવે. હવે કેવું હોય કે આ જે એમિનો એસિડ છે એ બધાના નામ અલગ અલગ રીતે પડેલા હોય. તો કેવું હોય કે એમિનો એસિડમાં જો ગ્લાયકોસ એવો શબ્દ આવે, ગ્લાયકોસ એટલે ગળ્યું, તો ગળ્યા પરથી જે એમિનો એસિડ આવ્યો એનું નામ આવ્યું ગ્લાયસિન. ગળ્યા ઉપરથી જે એમિનો એસિડનું નામ આવ્યું નામ આવ્યું ગ્લાયસિન. કેવી રીતે ટાયરોઝ, તો ટાયરોઝ ઉપરથી એમિનો એસિડનું નામ આવ્યું ટાયરોસિન. અને ટાયરોઝ શબ્દ છે એ વાપરવામાં આવતો હતો ચીઝ માટે, તો ટાયરોઝ શબ્દ વાપરવામાં આવતો હતો ચીઝ માટે, એના પરથી નામ આવ્યું ટાયરોસિન. ગ્લાયકો શબ્દ વાપરવામાં આવતો હતો ગળ્યા માટે, એના પરથી નામ આવ્યું ગ્લાયસિન, બરાબર. તો આવી રીતે નામ આવેલા છે. એક એમિનો એસિડ છે જેનું નામ છે પ્રોલિન. એ પ્રોલિન આખો એમિનો એસિડ એવો છે કે જેનું બંધારણ છે ને એ દ્વિતીય ટાઈપનું છે, દ્વિતીય બંધારણ છે. એટલે દ્વિતીય ટાઈપનું બંધારણ ધરાવતો એમિનો એસિડ હોય તો એ પ્રોલિન છે. એ પ્રોલિન આપણી માટે કેવો છે, દ્વિતીય ટાઈપનું બંધારણ ધરાવતો એમિનો એસિડ છે. તો તમે પેલા આટલું શીખા કે નહીં, પ્રોટીન પ્રોટો પ્રોટીઓઝ શરૂઆતનું અગત્યનું હોય એવા માટે શબ્દ આવ્યો. અણુભારથી 20,000 થી 2 કરોડ સુધી સંકીર્ણ જૈવિક પોલિમર છે. અંતઃસ્ત્રાવ ઉત્સેચક પ્રતિક્રિયા આપણા શરીરમાં રક્ષા પ્રણાલી માટે જવાબદાર છે. પ્રોટીનના જલિભાજનથી પેપ્ટાઇડ મળે, પેપ્ટાઇડના જલિભાજનથી એમિનો એસિડ મળે, મોટા ભાગના એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ. આપણા શરીરમાં 20 પ્રકારના તેલથી વધારે એમિનો એસિડની જરૂર છે. એમિનો એસિડમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવે, ધાતુ તરીકે સલ્ફર અને ફોસ્ફરસ, ધાતુ તરીકે લોખંડ, કોપર, મેંગેનીઝ અને હાઇડ્રોજન લખું તો આ પહેલું, આ કાર્બન છે એનો પહેલો સમૂહ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. એક સિવાયના બધા મોટા ભાગના છે ને કિરા લય, કિરા એટલે અસમ કાર્બન વાળા હોય, કિરાલ એટલે અસમ, અસમ એટલે ચારે ચાર સંયોજકતા જેની જુદી જુદી ક્રિયાશીલ સમૂહથી સંતોષાતી હોય. એટલે ચારે ચાર સંયોજકતા જેની જુદા જુદા ક્રિયાશીલ સમૂહથી સંતોષાતી હોય એને આપણે અસમ કાર્બન ધરાવતો એમિનો એસિડ કહેવાય. એટલે ચારે ચાર સંયોજકતા જેની જુદા જુદા ક્રિયાશીલ સમૂહથી સંતોષાતી હોય એને આપણે શું કહેવાય, કિરાલ કહેવાય. તો એક સિવાયના બધા મોટા ભાગમાં કિરાલ જ છે. હવે મેં તમને કીધું કે નામ કઈ રીતે પીડાવે, ધારો કે ગ્લાયકોઝ ગળ્યા ઉપરથી ગ્લાયસિન બન્યું, ટાયરોસિન બન્યું ચીઝ ઉપરથી, એ રીતે પ્રોલિન છે એ દ્વિતીય બંધારણ ધરાવે. દ્વિતીય એટલે શું, અહીંયા બીજા જોડાયેલા હોય એમ. હવે એમિનો એસિડ ના ટાઈપ પડે છે, પ્રકાર પડે છે. તો એ કયા ટાઈપ પડે છે, પ્રકાર પડે છે આપણે જોઈએ. એમિનો એસિડ છે એમાં
INH2 હશે, CH હશે, R હશે, CW હશે. R તરીકે જે સમૂહ જોડાય, R એટલે આલ્કાઈલ જોડાય, એરાઈલ જોડાય, ચક્રીય સમૂહ જોડાય, હાઇડ્રોકાર્બન ભાગ જોડાય, એના પરથી એમિનો એસિડ ના પ્રકાર કયા? તો પેલો ભાગ પડ્યો તટસ્થ એમિનો એસિડ. તો આપણા એમિનો એસિડ પછી આવશે એસિડિક એમિનો એસિડ. ગ્લાયસિન અને એલેનાઇન આવે. કે જેની અંદર તટસ્થ ભાગ હોય, CH3 જોડાયેલ હોય, ખાલી એક જોડાયેલ હોય. હું તમને સમજાવું કે અહીંયા INH2 છે, મારી માટે જે બંધારણ થયું આવું છે NH2 CH2 COOH, આને કહેવાય ગ્લાયસિન. કોઈ પણ એમિનો એસિડ હોય એને ત્રણ અક્ષરે દર્શાવાય, કા ત્રણ સ્મોલ લેટરમાં દર્શાવો, કા તમે પહેલો કેપિટલ ને બાકીના બે સ્મોલ દર્શાવો, બરાબર. તો ગ્લાયસિન ને GL હોય કહેવાય. આ એક જ એમિનો એસિડ છે કે જે કિરાલ નથી, અસમ નથી, કારણ કે એની અંદર જો તમે સમૂહ એક ના એક જ છે. આપણે તો એવો નિયમ આપ્યો કે ચારે ચાર કેવા હોવા જોઈએ, અલગ હોવા જોઈએ, બે તો હરખા હરખા જ છે, એટલે આપણી માટે ઈ કિરાલ નથી, બરાબર. એટલે આપણી માટે ઈ કેવો છે, એક જ એવો એમિનો એસિડ છે કે જે અસમ નથી, બાકીના બધા કેવા હોય અસમ હોય. આ ગ્લાયસિન છે. હવે જો આની જગ્યાએ CH3 જોડી દઉં તો એ મારી માટે એલેનાઇન છે, એટલે મારે એને કહેવાય ALA, બરાબર. તો ગ્લાયસિન અને એલેનાઇન, જો એસિડિક એમિનો એસિડ હોય એમાં આવી જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ નો ભાગ જોડાયેલો હોય, ત્રણ કાર્બન, બે કાર્બન અને પછી CWH, તો એસ્પાર્ટિક એસિડ, ત્રણ કાર્બન અને CWH, તો પછી આપણી માટે ગ્લુટામિક એસિડ. તો જો આવી જગ્યાએ એસિડિક ભાગ જોડાયેલો હોય તો એ આપણી માટે શું છે, એસિડિક એમિનો એસિડ છે. અને એનું નામ શું છે, આવી રીતે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. એવી રીતે બેઝિક એસિડ એટલે બેઝિક સમૂહ જોડાયેલો હોય, અને બેઝિક સમૂહમાં NH2 ને એવા સમૂહ જોડાયેલો હોય કે જેમાં બેઝિકતા હોય, એના કારણે જે આવે છે એના નામ છે લાઇસિન અને આર્જિનિન. હવે કેટલાક એવા એમિનો એસિડ હોય જે એમિનો એસિડ ને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય, કે જે શરીરમાં ઉત્પન્ન થતા હોય એટલે બહારથી લેવાની જરૂર પડતી નથી. કેટલાક એવા એમિનો એસિડ, કેટલાક એવા એમિનો એસિડ જેને બહારથી લેવાની જરૂર ન પડે, શરીરમાં જ મળે, શરીરમાંથી જ મળી જાય, આપણે એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. અને બિન આવશ્યક એમિનો એસિડ છે એ જ રીતે શબ્દ આવે આવશ્યક એમિનો એસિડ. તો આવશ્યક એમિનો એસિડ હોય એ શરીરમાં ઉત્પન્ન ન થતા હોય, શરીરમાં ન ઉત્પન્ન થતા હોય અને આહાર મારફતે લેવાના હોય, એટલે આહાર મારફતે લેવાની જરૂર પડે, તેને શું કહેવાય, આવશ્યક એમિનો એસિડ કહેવાય. આવશ્યક એમિનો એસિડ જેને આપણે આહાર મારફતે કે બહારથી સુકવું પડે, લેવું પડે, તો એને શું કહેવાય, આવશ્યક એમિનો એસિડ કહેવાય. આવા એમિનો એસિડ ના શું આવે, નામ. તો આપણે એ
હવે નામ જોઈ એનું સૂત્ર છે જે બિન આવશ્યક એસિડ છે જેને બહાર લેવાની જરૂર નથી પડતી શરીરમાં મળી રહેશે એનું નામ એનું સૂત્ર છે આવું મિસ્ટર લાલુની ફી આવે હિસ્ટ્રી થ્રી બરાબર એટલે મિસ્ટર લાલુની ફી આવે હિસ્ટ્રી થ્રી એટલે પેલું નામ છે મિથિયોનિન અહીંયા આવે લાઇસિન આના પરથી નામ છે લ્યુસિન અને આઇસોલ્યુસિન લ્યુસિન અને શું છે આઇસોલ્યુસિન બરાબર એની પરથી કઈ નથી ફી ઉપરથી છે ફિનાઇલ એલેનાઇન આ ઉપરથી છે આર્જિનિન વે ઉપરથી છે વેલિન ઈ ઉપરથી છે હિસ્ટિડિન ત્રી ઉપરથી છે ટ્રિપ્ટોફાન અને થ્રી ઉપરથી છે થ્રિઓનિન બરાબર આ તમારે યાદ રાખવાનું મિસ્ટર લાલુની ફી આવે હિસ્ટ્રીથી મિથિયોનિન લાઇસિન લ્યુસિન ફિનાઇલ એલેનાઇન આર્જિનિન વેલિન હિસ્ટિડિન ટ્રિપ્ટોફાન થ્રિઓનિન ટોટલ કેટલા 1 2 3 4 આના લૂ ઉપરથી બે યાદ આવે લ્યુસિન લાઇસિન લ્યુસિન 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 આપણા માટે બિન આવશ્યક એમિનો એસિડ છે હવે આ જે એમિનો એસિડ હોય તમારે ફોટો પડે તો કાઢી લેવાનું સમો યાદ રાખવા માટે બરાબર ને હવે તમને આગળ શીખવું કે એમિનો એસિડ હોય એમાં એમાં એટલે કેવું હોય ડી અને એલ હોય બરાબર હવે આમાં કેવું હશે મોટા ભાગના એમિનો એસિડ છે ને એલ ટાઈપ નો હોય ડી ટાઈપ ના હોય બરાબર આપણે શરીરમાં પ્રોટીન ને પચાવવામાં વાર લાગે ટાઈમ લાગે એનું કારણ જ છે કે મોટા ભાગના એમિનો એસિડ છે એ આપણા માટે કેવા છે એલ ટાઈપ ના હોય તો કઈ રીતે એ નક્કી થયું તો અહીંયા જો સી ડબલ એચ હોય નીચે આર હોય એક બાજુ એનએચ છે ને એક બાજુ આર છે એવી જ રીતે અહીંયા સી ડબલ હોય છે આ બાજુ એનએચ ટુ હોય આ બાજુ આર અહીંયા એચ અહીંયા આર હોય આ બાજુ શું છે એચ હવે જો આ મૂળ આપણે પિસ્ટનની રીતે લખ્યું કહેવાય આ આપણી માટે કાર્બન છે બરાબર ઉપર સી ડબલ નીચે આર આ બાજુ એચ જો એનએચ ટુ છે એ આપણી માટે એનએચ ટુ ને જોવાનો એનએચ ટુ આપણી માટે કઈ બાજુ છે જમણી બાજુ છે એટલે આવો એમિનો એસિડ હોય તો આપણે એને ડી એમિનો એસિડ કહેવાય હંમેશા કેવું હોય સી ડબલ ઓ એચ હોય એ ઉપરના ભાગે હોય આર છે એ હંમેશા નીચેના ભાગે હોય અને જો એનએચ ટુ જમણી બાજુ હશે તો એને ડી એમિનો એસિડ કહેવાય અને જો એનએચ ટુ આપણી માટે કઈ બાજુ હોય ડાબી બાજુ એ હોય તો આપણે એને શું કહેવાય એલ એમિનો એસિડ કહેવાય એટલે ડી એમિનો એસિડ હોય કે એલ એમિનો એસિડ હોય એ નક્કી રીતે થાય એનએચ ટુ ના સ્થાન ઉપરથી એનએચ ટુ થી જમણી બાજુ હોય તો ડી અને એનએચ ટુ ડાબી બાજુ હોય તો એલ એટલે ડી અને એલ આ રીતે નક્કી કરવામાં આવે એના પરથી જે બનાવવામાં આવ્યો આયન એનું નામ છે ઉભયગુણી આયન એ ઉભયગુણી આયન નું નામ છે આપણા માટે જ્વિટર આયન તો એ જ્વિટર આયન છે એ કઈ રીતે બનાવવામાં આવે હવે જો આમાં ઉભયગુણી આયન મારે બનાવવું છે જ્વિટર આયન તો એ કઈ રીતે બનશે તો અહીંયા આવશે સી ડબલ ઓ માઇનસ આનો એચ નીકળી અહીંયા જોડાય એટલે એનએચ થ્રી પ્લસ થાય આ એચ અને આર એટલે આ આપણી માટે ધન આયન તરીકે વર્તે આપણી માટે ઋણ આયન તરીકે વર્તે બંને તરીકે વર્તે એટલે આપણે આવા એસિડ છે એને આપણે શું કહેવાય ઉભયગુણી કહેવાય એટલે એસિડ અને બેઝ બેઝના લક્ષણો ધરાવતો હોય એને આપણે શું કહેવાય ઉભયગુણી આયન જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે હવે જો આ આર છે અહીંયા સીએચ છે અહીંયા એનએચ થ્રી પ્લસ છે અને અહીંયા હું જોડું છું સી ડબલ ઓ અને માઇનસ બરાબર તો હવે આ આપણી માટે જોઈએ તો એનએચ ટુ સીએચ આર અને સી ડબલ ઓ એસ થાય આપણે આર ને અહીંયા લખ્યું અને એનએચ ટુ ને અહીંયા લખ્યું આ એચ આને આપી દીધો અને અહીંયા મેં આયન તરીકે સી ડબલ ઓ અને શું લખ્યું માઇનસ લખ્યું એટલે આપણી માટે આવી રીતે જોડાયેલું થશે
બરાબર. હવે હું આની અંદર શું કરું છું, હું તમને એક થિયરી સમજાવું છું કે એમિનો એસિડ છે એ દ્વિધ્રુવણો તરીકે, એમિનો એસિડ દ્વિધ્રુવ અણુ તરીકે એટલે જ્વિતર આયન તરીકે શું આવે આમાં. તો આમાં આપણે એચ પ્લસ ઉમેરીએ, આજે એમાંથી ઓએચ માઇનસ દૂર કરીએ, ઓએચ માઇનસ ઉમેરીએ, આજે એમાંથી એચ પ્લસ કાઢી નાખીએ. હું આમાં એચ પ્લસ ઉમેરું છું, તો એચ પ્લસ ઉમેરીશ એટલે મારી માટે એનએચ થ્રી પોતે પ્લસ થશે, સી ડબલ ઓ અને ઓએચ થશે, આ પોતે ધન આયન તરીકે વર્તશે, એમિનો એસિડ ધન આયન તરીકે વર્તશે, એટલે એ ઋણ ધ્રુવ તરફ એટલે કેથોડ તરફ શું કરશે, ગતિ કરશે. જો તમે એમાં એસિડિક માધ્યમનો ઉપયોગ કરો, એચ પ્લસ ઉમેરો છો, એટલે એ પોતે આખો આયન છે ધન આયન તરીકે વર્તે, એટલે પોતે પોઝિટિવ છે જલીય દ્રાવણમાં, એટલે એ માઇનસ તરફ જાય, ઋણ ધ્રુવ તરફ જાય. હવે તમે વાત કરું કે આમાંથી જો એચ પ્લસ છૂટો પડે અને ઈ આ ઓએચ માઇનસ તરફ થઈ હોય જાય, એટલે પાણીનો અણુ દૂર થાય, એટલે આ એનએચ ટુ થાય અને સી ડબલ ઓ છે એ પોતે માઇનસ છે, એટલે આ પોતે આખો આયન છે એ પોતે ઋણ ધ્રુવ તરીકે, ઋણ આયન તરીકે વર્તશે, એ ઋણ આયન તરીકે વર્તશે, એટલે એ ધન ધ્રુવ એટલે કોના તરફ ગતિ કરે, એનોડ તરફ ગતિ કરે, બરાબર. પણ જો એ પોતે આ બે ભેગા આયન સ્વરૂપે હોય, એટલે ધન અને ઋણ આયન બે ભેગા હોય, તો ઈ એકઈ આ જે બનેલો આયન છે એકઈ ધ્રુવ તરફ ગતિ કરશે નહીં. તો એકઈ ધ્રુવ તરફ જ્યારે એ ગતિ ન કરે ત્યારે એવું જે બિંદુ આવે એ બિંદુને આપણે કહેવાય છે સમવિભવ બિંદુ. સમવિભવ બિંદુ એટલે આપણે એને કહેવાય આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે એને બોલાય પીઆઈ. સામાન્ય એમિનો એસિડ હોય એની માટે સમવિભવ બિંદુનું મૂલ્ય છે એ 5.5 થી 6.3 હોય. સમવિભવ બિંદુ માટે ગોતવાના પણ અમુક અમુક દાખલાઓ હોય શકે, પણ આ સમવિભવ બિંદુનું મૂલ્ય 5.5 થી કેટલો 6.3 હોય. આવી રીતે સમવિભવ બિંદુ છે પીઆઈ ગોતવું હોય તો આપણે ઇલેક્ટ્રોફોરેસિસ, એને બોલાય વિદ્યુત કણ સંચાલન તરીકે ઓળખાય, અને ક્રોમેટોગ્રાફી એટલે ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી એને છૂટું પાડવામાં આવે. તો આપણી માટે આખો જ્વિતર આયન થઈ ગયો, એ પોતે ધન કે ઋણ આયન છે, એચ પ્લસ ઉમેરો એટલે ધન તરીકે પોતે કેથોડ તરફ જાય, જો તમે ઓએચ માઇનસ ને કરો તો આમાંથી એચ પ્લસ નીકળી જાય એટલે એનએચ ટુ તરીકે વર્તે, ઋણ આયન થાય તો એક ધન ધ્રુવ તરફ ગતિ કરે, જયારે બે આયન તરીકે હોય ત્યારે એક જ ધ્રુવ તરફ ગતિ કરે નહીં. આ બિંદુને આપણે આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ સમવિભવ બિંદુ પીઆઈ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય એમિનો એસિડ માટેનું મૂલ્ય 5.5 થી 6.3 જેટલું હોય. ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત પ્રસંતન અને ક્રોમેટોગ્રાફી થી એની હાજરીને આપણે જાણી શકીએ. આપણે આવું ગુણવામાં આવશે પૃષ્ઠ રસાયણમાં ઇલેક્ટ્રોફોરેસિસ, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ, પછી આપણે આગળ જઈએ છીએ એમાં, બરાબર. પેપ્ટાઇડ બંનેમાં આપણે એમિનો એસિડનો અણુનો દ્વિધ્રુવ અણુ તરીકે સ્વભાવ જોયો. તમને કીધું કે આપણે એમિનો એસિડને જુદા પાડવા હોય તો ઇલેક્ટ્રોફોરેસિસ અને એને ગુજરાતીમાં વિદ્યુત પણ સંચાલન અને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે આપણે એને જુદા પાડી શકીએ. હવે તમને થોડુંક આગળ કરાવું છું, પેપ્ટાઇડ બંધમાં જવું છે આપણે. તો પેપ્ટાઇડ બંધ છે એ આપણે જોઈએ. પેપ્ટાઇડ બંધ જોવા શીખવા માટે પરીક્ષામાં પૂછે ડાયપેપ્ટાઇડ અને ટ્રાયપેપ્ટાઇડ નું નિર્માણ સમજાવો. એટલે એવું હોય કે બે એમિનો એસિડ જોડાય ત્યારે જે વચ્ચે સીઓ એનએચ સમૂહ વાળો બંધ બને, એ સીઓ એનએચ સમૂહ વાળો બંધ બને એ આપણી માટે પેપ્ટાઇડ બંધ છે, બરાબર. ત્રણ એમિનો એસિડ જોડાય અને વચ્ચે બે સીઓ એનએચ સમૂહ આવે તો આપણી માટે ટ્રાયપેપ્ટાઇડ છે. એ રીતે ચાર એમિનો એસિડ જોડાય અને વચ્ચે ત્રણ સીઓ એનએચ સમૂહ આવે તો એ આપણી માટે ટેટ્રાપેપ્ટાઇડ છે. અને જો આવા 4 થી 10 સુધીના એમિનો એસિડ એકબીજાને જોડાય અને બનાવે તો આપણે એને ઓલિગો પેપ્ટાઇડ કહેવાય. જેમ ઓલિગો સેકરેડ આવતું એમ આ ઓલિગો પેપ્ટાઇડ આવે. અને જે આવા બધા એમિનો એસિડ જોડાય અને જેનો અણુભાર 10,000 કરતા વધારે થાય
તો 10,000 કરતા વધારે જેમાં એમિનો એસિડ નો અણુભાર થતો હોય એ બધા એમિનો એસિડ ને આપણે શું કહેવાય, પ્રોટીન કહેવાય. એટલે 10,000 કરતા વધારે એમિનો એસિડ નો અણુભાર ધરાવતા હોય એ બધાને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ. તો આટલું આવડી ગયું. તો આપણે શું કીધું, એમિનો એસિડ જોડવા છે. તો હું તમને સાદા 3 એમિનો એસિડ હોય એ શીખવાડું છું, એને જોડતા શીખવાડું છું. તો સાદા એમિનો એસિડ માટે મેઇન શું યાદ રાખવું, જો આ NH2 છે, આ CH છે, આ COOH છે, નીચે શું છે, R છે. હવે જો હું R ની જગ્યાએ જો હું H જોડું છું એટલે CH2 થઈ ગયું, તો એ આપણી માટે ગ્લાયસિન છે. NH2 છે, R ની જગ્યાએ હું CH3 જોડું એટલે મિથાઇલ સમૂહ જોડું, તો એ આપણી માટે LN9 છે. એવી જ રીતે હું આની હારે જો મિથાઇલ સમૂહ જોડેલો છે એમાંથી હાઇડ્રોજન નો ઓછો કરું અને ત્યાં ફિનાઇલ સમૂહ જોડું, તો એ મારી માટે છે ફિનાઇલ LN9. જો આનું નામ છે આપણા માટે ગ્લાયસિન, આનું નામ છે આપણા માટે LN9, અને આનું નામ છે આપણા માટે ફિનાઇલ LN9. બરાબર. હવે આપણે બે એમિનો એસિડ ને જોડીએ છીએ, આમને એમની વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય એટલે આપણને પેપ્ટાઇડ બંધ મળશે. બીજું તમને કીધું, આવી રીતે 3 એમિનો એસિડ જોડાઈને વચ્ચે 2 COOH સમૂહ હોય તો એ ટ્રાય પેપ્ટાઇડ થાય, 4 જોડાઈને વચ્ચે 3 COOH આવે તો આપણી માટે ટેટ્રા પેપ્ટાઇડ થાય, અને આવી રીતે જો 10 સુધીના એમિનો એસિડ જોડાય તો ત્યાં સુધી આપણી માટે ઓલિગો પેપ્ટાઇડ થાય. જો એમિનો એસિડ નો અણુભાર છે 10,000 કરતા વધી જાય તો આપણા માટે એ પ્રોટીન છે. હું એવું લખતો નથી એટલે હું તમને બોલીને બીજી વાર સમજાય. હવે હું બે એમિનો એસિડ ને જોડું છું. પહેલો એમિનો એસિડ જોડું છું એ ગ્લાયસિન છે, એની હારે જોડું છું LN9 છે. બરાબર. તો ગ્લાયસિન હોય તો આપણી માટે શું આવશે, NH2 CH2 COOH. આ કેવો એમિનો એસિડ, અસમ કાર્બન નો ધરાય, કિરાલ નો ધરાય, આની સિવાય બધા અસમ કાર્બન હોય, કારણ કે બધા જયારે કાર્બન હારે જોડાતા હોય ત્યારે એની ચારે ચાર સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ થી જોડાયેલી હોય. હવે જોડાય એટલે શું થશે, આમાંથી OH નીકળે, આમાં બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન નીકળે એટલે પાણીનો અણુ દૂર થાય, પાણીનો અણુ દૂર થશે એટલે જોડાશે કઈ રીતે, આ આપણી માટે NH2 છે, આ આપણા માટે CH2 છે, આ CO છે, અને આને આપણે NH કહેવાય, CO. આમાંથી OH નીકળી ગયો, આમાં બે હાઇડ્રોજન હતા એમાંથી એક નીકળી ગયો એટલે NH રહેશે, CH3 COOH. આ આપણા માટે COOH સમૂહ થયો એટલે આપણી માટે પેપ્ટાઇડ બંધ થયો. પણ આનું નામ કેમ લખાય, આનું નામ આમ લખાય, ગ્લાયસાઇલ LN9, એટલે આપણે એવું લખાય GLY અને ALA, એનું જોડાણ છે એમ લખાય. એવી રીતે મારે આની અંદર લખવું હોય તો કેમ લખાય, હજી હું આગળ લખાવું છું, આગળ હું જાઉં છું તમને. બરાબર. તો એની અંદર ગ્લાયસિન LN9 અને ફિનાઇલ LN9 આપણે ત્રણેયને જોડીએ. બરાબર. તો ત્રણેયને જોડીએ છીએ એટલે કેવી રીતે આવશે, હું ધારો કે કહું NH2 CH2 COOH, NH2 CH3 COOH, NH2 CH COOH. હવે અહીંયાથી OH, આમાંથી હાઇડ્રોજન, આમાંથી OH, આમાંથી હાઇડ્રોજન, બે મોલ પાણીના છૂટા પડશે NH2 CH2 CONH CH3 COOH, પછી CH CH2 COOH. એટલે અહીંયા આપણા માટે
બે સિવાયને જ બંધ રહે એટલે ગ્લાયસિન એવું આયલેનાઇન હતું આ ફિનાઇલેનાઇન આ ત્રણ નું જોડાણ થાય એટલે ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન કહેવાય પણ કેવું હોય કે પહેલો જોડાનારો એનએચ ટુ સમૂહ હોય એનો એમિનો સમૂહ બંધમાં ભાગ લેતો નથી એ રીતે પછી જોડાનારો સી સી ડબલ્યુ એચ સમૂહ હોય એનો પણ સી ડબલ્યુ એચ સમૂહથી બંધમાં ભાગ લેતો નથી એટલે કે તમે જે પહેલો એમિનો એસિડ જોડ્યો એમાંનો એનએચ ટુ સમૂહ હોય એ બંધમાં જોડાવાથી મુક્ત હોય એટલે તમે આ જે જોડેલો જે સી ડબલ્યુ એચ સમૂહ છે એ બંધમાં જોડાવાથી કેવો હશે મુક્ત હશે તમારે શું યાદ રાખવું છે આની જગ્યાએ તમે એચ જોડો છો તો એ ગ્લાયસિન છે સીએચ થ્રી જોડો છો તો એલેનાઇન છે અને પીએચ જોડો છો એટલે ફિનાઇલ એલેનાઇન એટલે આમાં એક હાઇડ્રોજન ઓછો કરીને બેન્ઝીન રિંગ જોડો છો તો ફિનાઇલ આ ત્રણ તો આવડે બધા યાદ રાખવાના હું શીખવાડીશ એ પ્રમાણે યાદ રહી જશે આપણે એને યાદ રહે એ પ્રમાણે જ ગોઠવાના છે બરાબર તો આમાં જયારે પેલો જોડેલો છે એનએચ ટુ સમૂહ પાછળ છે સી ડબલ એચ સમૂહ જોડે છે બંને જોડાય છે એ બંને એકબીજાથી કેવા છે મુક્ત છે એટલે શું થાય કે જયારે નાઇટ્રોજન એમાં એમિનો સમૂહ જોડાયેલો હોય એ બંધમાં ભાગ લેતો નથી ઓલી બાજુ જોડાયેલો સી ડબલ એચ સમૂહ એ બંધમાં ભાગ લેતો નથી એટલે આવો જે નાઇટ્રોજન સમૂહ છે એમિનો સમૂહ છે એ બંધમાં ભાગ લેતો નથી એટલે આવા પેપ્ટાઇડ ને આપણે એન અંતસ્થ વાળા એન છેડા વાળા એન અંતસ્થ વાળા પોલીપેપ્ટાઇડ કહેવાય અને આમાં સી સમૂહ મુક્ત છે એટલે આને કાર્બન અંતસ્થ છેડા વાળા સી અંતસ્થ છેડા વાળા સી અંતસ્થ છેડા વાળા પોલીપેપ્ટાઇડ કહેવાય એટલે આને એન અંતસ્થ વાળા ઓલાને સી અંતસ્થ વાળા એટલે આપણી માટે એક છે ઈ એન અંતસ્થ વાળા પોલીપેપ્ટાઇડ છે ને એક છે ઈ સી અંતસ્થ વાળા પોલીપેપ્ટાઇડ છે આવું આપણે એને કહેવાનું થાય હવે કેવું હોય હું તમને હજી થોડું સમજાવું આ તો આપણે ત્રણ આ લીધા આ સિવાય આપણે કોઈ પણ ત્રણ એમિનો એસિડ લઈએ હું નામ આપું છું એને એ લીધું બી લીધું અને સી લીધું એક એમિનો એસિડ એ છે એક એમિનો એસિડ બી ને એકનું નામ સી આપ્યું આવા હશે આવા જ છે પણ નામ આપણે આપે એ બી ને સી આને ટોટલ છ રીતે ગોઠવીએ કઈ ચાલો એ બે જોડીએ બી જોડીએ અને સી એટલે પેલો એમિનો એસિડ બે વાર આવ્યો બીજો બે વાર આવ્યો ત્રીજો બે વાર આવ્યો એ આવ્યો તો આપણે અહીંયા બી ને સી જોડીએ ઊંધું કરીએ સી અને બી બી જોડ્યો છે તો અહીંયા આપણે જોઈએ એ અને સી અહીંયા આવશે સી ને એ સી જોડ્યો તો અહીંયા આવશે એ અને બી ને અહીંયા આવશે બી અને એ સમજાયું એટલે આ બંને એ છે તો આપણે બી સી જોડીએ ઊંધું કરીએ સી બી આવે બી જોડ્યો છે તો એ સી આવે સી એ આવે સી જોડ્યું છે તો એ બી આવે ને બી આવે એટલે ટોટલ આપણે એને એક બે ત્રણ ચાર પાંચ અને છ રીતે જોડી શકીએ આવી રીતે આપણે એને જોડી શકીએ અહીંથી આપણે આગળ જઈએ પછી એમિનો એસિડ ના જ્યુટરાઇન જ્યુટરાઇન નું બીજું નામ છે દ્વિધ્રુવાયન આંતરિક ક્ષારી કહેવાય ઉભયવિષ્ટાયની કહેવાય એની માટે સમવિભવ બિંદુ આઇસોઇલેક્ટ્રોનિક પોઈન્ટ પીઆઈ ગોતવા માટેનું સૂત્ર પી કે વન હોય એ ધન આયન માટે હોય કેટ આયન માટે હોય પી કે ટુ હોય ઋણ આયન માટે હોય એને ભાગ્યા બે હવે ઉદાહરણ આપ્યું છે આપણને કે કોઈ પણ નો પીઆઈ ગોતવું હોય તો તમે પેલા પી કે વન અને પી કે ટુ છે એને ડિવાઇડેડ બાય ટુ કરો એટલે જવાબ આવે ધારો કે એલેનાઇન છે એનો કેટાઇન છે એનો બે પોઈન્ટ ત્રણ છે એનાઇન નો નવ પોઈન્ટ સાત છે અને ભાગ્યા બે કરો બાર ભાગ્યા બે કરશો એટલે જવાબ કેટલો આવશે છ આવશે લાઇસિન છે ઈ બેઝિક છે એના માટે આપણને ગોતવા કીધું છે આને તમે પી કે વન કયો આને તમે પી કે ટુ કયો આને તમે પી કે થ્રી કયો આને તમે પી કે ફોર કયો તો હવે તમારે પી કે થ્રી એના પરથી પી આઈ ગોતવું હોય તો તમારે પી કે ટુ પ્લસ પી કે ફોર ડિવાઇડેડ બાય ટુ કરવું પડે તો આ બે વચ્ચેથી જ આ મળે ને કારણ કે ક્રમશઃ આવે છે એટલે આઠ પોઈન્ટ પંચાણું વત્તા દસ પોઈન્ટ ત્રેપન ભાગ્યા શું કરશો બે આ આપણી માટે આઠ થશે આ આપણી માટે ચાર થશે એક આવશે અગિયાર ને આઠ ઓગણીસ થશે ભાગ્યા બે કરો બે નવ અઢાર થશે ચૌદ બે નવ પણ ચુમ્મોતેર પીઆઈ આવે એટલે છે સહેલું પીઆઈ ગોતવું પણ ખબર હોવી જરૂર કેમ પીઆઈ ગોતે બરાબર હવે આના પરથી હવે તમે એમિનો એસિડ મારે તમને યાદ રખાવવા છે તો બધા એમિનો એસિડ માંથી આપણે આજે દસેક જેટલા એમિનો એસિડ છે યાદ રાખીએ બધા તમારા એમિનો એસિડ છે એ ત્રણ ત્રણ ચાર ચાર લખીને યાદ રાખવા પડશે તો આપણે એમિનો એસિડ ઉપર જઈએ આ આપણી માટે એમિનો એસિડ નું સામાન્ય સૂત્ર છે
એમાં આજ આપણે છે ને આટલા એમિનો એસિડ યાદ રાખીએ છીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આજે આપણે 10 યાદ રાખીએ છીએ, એના પછીના વેરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જયારે જોશું ત્યારે બધા યાદ રાખી લેશું અને ત્યારે આપણે એમસીક્યુ કરશું. એટલે એમસીક્યુ આજે મારે કરાવવા હતા તમને, પણ આજે આપણે આટલું પહેલા કરીએ. આવતા વીકમાં આપણે આવતા લેક્ચરમાં જે છે એ પ્રોટીન પૂરું કરશું અને બાકીના હું તમને એમસીક્યુ કરાવીશ, બરાબર? તો અત્યારે પેલા આપણે આટલું જોઈ લઈએ. જો યાદ કેમ રાખવાનું છે આવી રીતે છે, જો ગૌલી કા ફેન કોન હૈ દી, બરાબર? ગૌલી કા ફેન કોન હૈ દી, તો ગો ઉપરથી ગ્લાઇસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસિન, આઈ સોલ્યુશન અહીં આવડી જશે. આ ફિનાઇલ એલેનાઇન, આ આપણી માટે એસ્પાર્જિન, આ આપણી માટે ગ્લુટામિન છે પણ એ માટે ક્યુ છે. આ બે થોડાક વિચિત્ર રહેશે. એસ્પાર્જિન માટે એન છે અને ગ્લુટામિન માટે ક્યુ છે. પછી અહીંયા આ એસ આનો ભાઈ છે. જો આ એસ્પાર્જિન છે, આ એસ્પાર્ટિક એસિડ છે, આ ગ્લુટામિન છે, આ ગ્લુટામિક એસિડ છે. ખાલી ફેરવું છે કે અહીંયા સીઓ છે, NH2, અહીંયા OH, COOH. આટલો જ ખાલી ફેર છે. એસ્પાર્ટિક એસિડ છે તો ડી છે, ગ્લુટામિક એસિડ છે તો એની માટે ઈ છે. એટલે NQDEમાં થોડો ફેર રહેશે. હવે યાદ કઈ રીતે રાખવાના હું તમને શીખવાડું છું. જો તમે ધ્યાન આપજો કે જો આ NH2CHCOOH, ત્યાં એચ લખેલું છે તો ગ્લાયસિન છે, ત્યાં હું CH3 લખું તો એ મારી માટે એલેનાઇન છે. પછી આ જે સમૂહ છે ને એને કઈ રીતે કહેવાય, જો તમે હું શીખવાડું. 3 કાર્બન વાળો શાખા વાળો સમૂહ હોય તો એનું નામ છે આઈસોપ્રોપાઇલ સમૂહ. સો આઈસોપ્રોપાઇલ સમૂહ છે એ આપણી માટે વેલિન છે. સો આઈસોપ્રોપાઇલ એટલે શું થયું, વેલિન. આઈસોપ્રોપાઇલ એટલે શું થયું, આપણી માટે વેલિન. ખાલી એમાં એક CH2 વધારાનો ઉમેરાનો, એટલે આનું આ જ થશે. જો હું એ જ લખું છું, જો ધ્યાન આપજો, આપણી માટે શું થઈ ગયો, લ્યુસિન, એલ લ્યુસિન, બરાબર? હવે આ જે CH3 નો સમૂહ જોડાયેલો હતો એ આની હારે જોડાઈ જાય તો ત્યાં તો CH2CH3 આવી જાય. તો જો આપણી માટે હું હતું, જો પેલું એચ એટલે ગ્લાયસિન, બરાબર, CH3 એટલે આપણી માટે એલેનાઇન. પછી CH અને CH3 આવી રીતે બે જોડાયેલા છે તો એ આપણી માટે વેલિન. CH અને CH3 તો જોડાયેલા જ છે, ખાલી આગળ કોણ આવી ગયું, CH2 આવી ગયું, તો આપણી માટે એ શું છે, લાઇસિન, લ્યુસિન, બરાબર? અને હવે એની આ બાજુ એક આવી ગયું તો ત્યાંથી એક હાઇડ્રોજન ઘટી જાય, અહીંયા એક હાઇડ્રોજન વધી જાય તો આ આપણી માટે શું થઈ ગયું, લ્યુસિન નો ભાઈ આઈસોલ્યુશન, કારણ કે એનો સમઘટક જ થાય. તો ગૌલી તો આપણને યાદ રહી ગઈ, તો પછી આ યાદ રહી જાય. ફિનાઇલ એલેનાઇન તો તમે કીધું તું તે કે આનું એક હાઇડ્રોજન ઘટાડીને એક બેન્ઝીન રિંગ લેવા, એટલે ફિનાઇલ એલેનાઇન થઈ ગયું. CH2CO NH2 હોય તો એ એસ્પાર્જિન છે, અને CH2 એક CH2 ઉમેરો તો એ ગ્લુટામિન છે. આમાં CH2COOH હોય તો એ આપણી માટે એસ્પાર્ટિક એસિડ છે, એમાં એક CH2 ઉમેરો તો એ આપણી માટે શું છે, એ ગ્લુટામિન થઈ ગયું. જો ચાલો, એચ હોય તો ગ્લાયસિન, CH3 હોય તો આપણી માટે એલેનાઇન, વેલિન હોય તો આઈસોપ્રોપાઇલ, એમાં એક CH2 ઉમેરી દઈએ તો આપણી માટે લ્યુસિન. એ સ્થાન ફેર કરીએ આપણે, એટલે આનું સ્થાન ફેર અહીંયા કરીએ તો આ અહીંયા આવી જાય, પાછળ આવી જાય તો આપણે આઈ સોલ્યુશન, બરાબર? CH2 આ CH3 એમાં CH2 રાખીને બેન્ઝીન રિંગ આપીએ તો ફિનાઇલ એલેનાઇન, CH2COOH હોય તો એસ્પાર્જિન, પણ CH2COOH હોય તો ઈ એસ્પાર્ટિક એસિડ, CH2 ઉમેરી દો તો ગ્લુટામિન, જેમાં એક CH2 આમાં ઉમેરી દો તો ઈ ગ્લુટામિક હશે. તો આ 10 તમને યાદ રહી જવા જોઈએ. આ તમારે 10 છે એ તમારે 3 વાર લખવાના રહે. હોમવર્ક ની અંદર હું તમને કાલે MCQ આપીશ, MCQ ના નંબર આપીશ, MCQ નંબર હું તમને આપીશ કાલે. બાકી તમારે શું કરવાનું છે, પ્રોટીન છે એ મેં જેટલું ચલાવ્યું છે એટલું 2 ટાઈમ્સ ચલાવેલ હોય એટલું પ્રોટીન થી તમારે 2 ટાઈમ્સ લખવાનું છે.
પછી ઓલો પીઆઈ વાળો દાખલો લખવાનો છે અને આ છે ઈ તમારે બે વાર પાકા કરવાના છે અને આની નાની તમારે ઘરે ટેસ્ટ આપવાની છે બરાબર તો આટલું એટલું તમારી માટે શું છે આટલું તમારા માટે હોમવર્ક છે આટલું તમારે કરવાનું છે ઓકે થેન્ક યુ